કમજોર છે એટલી બધી કાચી છે કે યામોલા હું એ લોકોને તારીશ કેવી રીતે
ત્યારે ઇમામ ઇસ્લામ શાહ ફરમાવે છે કે જો થોડે ધર્મે અમે ઉઘાડી લેશું કે આ જે રૂહાનીઓ છે ને એ થોડો ધર્મ કરશે ને થોડો તો અમે એને થોડા ધર્મ પેલા વધારે ગુના અમે નહીં જોઈએ પણ અમે એનો થોડો ધર્મ જોશું અને અમે એને ઉઘાડી લેશું અને પછી જેમ જેમ સમય વીતતો ગયો બે કલાકનું ચાર કલાકનું જમાત ખાનું થતું હતું આ બુઝુર્ગોને ખબર છે મેં પણ એ સમય જોયો છે માણસો એક દુઆ પડીને ઘરે ચાલી જાય જમીને પાછા આવે એક દુઆ પછી વાયસ થાય કેટલા કલાક ચાર કલાક વાયસ થાય મને લાગે છે કે આજે થાય તો ખાલી વાયસ કરવા વાળો હોય જમાત ખાનું ખાલી થઈ જાય દિનદારો અને દસ દસ જીનાન બોલાય અને ઘટપાટની દુઆ 25 મિનિટની પહેલી દુઆ અને પછી બીજી દુઆ 20 મિનિટની એમ 1.5 કલાકની 1.25 કલાકની તો દુઆ હતી અને પછી એમાં ઘટાડો કરતા ગયા ને સવારની બંદગીનો ટાઈમ શું હતો ખબર છે 4 થી 5 નહોતો 12 થી 5 હતો રાતના 12 વાગે બૈતુલ ખ્યાલની બંદગી પર બેસતા મુખ્ય સાહેબ કહેતા કે પિન પિંડે જાપને હોશિયાર થઈને ગયો અને 5 વાગે હેરઝંડા થતું એટલે પછી બધું ઘટાડતા ગયા બીકોઝ એકોર્ડિંગ ટુ ટાઈમ ચેન્જ આવતું ગયો મોલાએ ફરમાવ્યું ને કે ઇસ્માઇલી ધર્મ એક ભિન્ન ભિન્ન પુષ્પ જેવું છે પ્રવાહ જેવું છે લિક્વિડ છે કે જે સમય પ્રમાણે ચેન્જ થાય છે એ સ્ટોન જેવું નથી સ્ટોન હોય તો ચેન્જ ના થાય પણ લિક્વિડ વસ્તુ હોય એ ચેન્જ થાય તો મોલાએ ફરમાવ્યું કે ઇસ્માઇલી જે ધર્મ છે એ પ્રવાહ જેવું છે અને બંદગી ઘટાડતા ગયા 5 કલાકમાંથી 4 કલાક 3 કલાક 2 કલાક અને ફક્ત છેવટે 1 કલાક રાખી અને જયારે 1 કલાકની ઇબાદત આપીને તો સરકાર સુલતાન મુશા પાસે અમુક જણા આવ્યા કે છે કે ખુદાવે નબી આધા ઘંટા કર દો તો મૌલાના સુલતાન મુશા ફરમાવે છે કે દેખો કે 1 ઘંટા દિયા હે ઇસમે ભી કમતી મંગેગા અમા તુમકો બહુત નુકસાન હોયગા આ 1 કલાકમાંથી ભી નીકળતા ગયા પછી દુઆ નાની બનાવી 3 મિનિટની એક દુઆ બનાવી ચોથેલી દુઆ તમે બે પડો તો 6 મિનિટ અને દુઆ કરાવો ને તસ્વી કરાવો તો મને લાગે છે કે 15 મિનિટમાં આપણે જમાતખાનામાંથી બહાર નીકળી જઈએ તો આ ધર્મ થોડો કરી નાખ્યો કે થોડે ધર્મે ઉઘારી લેશું તસ્વી નાની કરી નાખી દિનદારો 33 દાણા કરી નાખ્યા 101 દાણાના સવાબ એટલો જ પણ ઇમામે નજર ફેરવી અને પછી ઇમામ સરકાર સુલતાન મુશાને ફરમાવવું પડ્યું કે તમારો ધર્મ ઘણો ઊંચો અને ઉત્તમ છે તમારો રિલિજન પણ તમે એને ત્રાટી ઉપર કરી મૂક્યો છે યુ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ત્રાટી આપણે જનાઝો કહીએ ને હિન્દુ લોકો થાથડી કે ત્રાટી કે જે લાશને લઈ જાય ને હિન્દુ લોકો એ ચીજને એ લોકો ત્રાટી પણ કે છે ને થાથડી પણ કે છે સુલતાન ઉષા ફરમાવે તમારો ધર્મ ઘણો ઊંચો છે પણ તમે એને ત્રાટી ઉપર કરી મૂક્યો છે પછી એક ફરમાનની અંદર આવ્યું કે પીર સદરજીને તમને હીરા અને જવાહરાતની એક ગઠડી તમને બાંધીને આપી દીધી છે પણ અફસોસ કે તમે એને ફેંકી દીધા છે આ ગૌહર રહેમતમાંથી ચેરમેન સાહેબ ફરમાન વાંચ્યું છે ને એ બુકમાં છે એ ફરમાન કે તમે એને રસ્તા ઉપર ફેંકી દીધા છે શા માટે ઇમામને એમ કહેવું પડ્યું છેલ્લે ઇમામ સુલતાન મુશા પધારેલા ઇન્ડિયાની અંદર 1951-52 અને એ વખતે તબિયત બરાબર નહોતી સરકાર સુલતાન મુશાની અને થર્ડ સેન્ટર દીદારનો હસનાબાદ પેલે દરખાન આવ્યા પછી કાંડીમુલ્લા ગયા કરીમાબાદ અને પછી હસનાબાદ તો એ વખતે જે ખુરશી હતી ને સુલતાન મુશાની તખત એ ઉપર રાખવામાં આવતું તમે કોઈ ઇન્ડિયા ગયા હો અને હસનાબાદ જોયો હોય તો ઇમામ હસન અલી શાહની દરગાહ છે તાજમહાલ જેવી અને 15 થી 20 પગથિયા છે એ પગથિયા પૂરા થાય ને પછી પડથાર આવે છે પેલો દરગાહમાં એન્ટર થવાનું તો એ પેસેજમાં ખુરશી રાખવામાં આવે તો સરકાર સુલતાન મુશા મોટરમાંથી ઉતર્યા અને 3-4 પગથિયા ચડ્યા પછી લાકડી મુખીના હાથમાં આપી અને પછી વાંકા વળી ને આમ પોતાના ગોઠણ હતા ને એ દબાવે છે આમ કરે પછી વળી લાકડી લીધી વળી 4 પગથિયા ચડ્યા ફરી પાછી મુખીના હાથમાં લાકડી આપી વળી વાંકા વળીને પગ દબાવે એમ 3 વખત કરી એટલે પેન થતું હતું જોઈન્ટ ની અંદર અને ઉપર જઈને બેઠા ખુરશી ઉપર અને મારા લીડર છે ને બધા ગોઠવાઈ ગયા એમાંના એક જણે મને વાત કરી જે અત્યારે
ઇન્ડિયામાં બોમ્બેમાં દરખાના જમાતખાનાના કામડિયા સાહેબ છે, વારસ કુરબાન અલી સાડીવાલા, એ અત્યારે પ્રેઝન્ટ કામડિયા છે. એણે મને વાત કરી કે મિશનરી આ સેન્ટેન્સ મારા કાનથી સાંભળ્યું છે મેં, કે સુલતાન ઊંચા બેઠા અને જોર ત્યાં હાશ અને ઉર્દુની અંદર બોલ્યા. શું બોલ્યા ખબર છે? આમાં દેખો અમારા તબિયત ઠીક નહીં હૈ, હમારા તબિયત ઠીક નહીં, હમકો પેર મેં બહુ દુખાવા હોતા હૈ, લેકિન ક્યા કરે, પીર સદરદીન ઓર હસન કબીરદીન ને હમકો પ્રોમિસ કે અંદર બાંધ દિયા હૈ. પીર સદરદીન ઓર હસન કબીરદીન ને હમકો પ્રોમિસ ને બાંધ દિયા હૈ, અને પછી હાથ માર્યો, મેં તો યે તકલીફ ઉઠા કે તુમ્હારે પાસ હમ કભી નહીં આતા. બાબત કે હમકો બાંધા હૈ, અમારા પીરો એ પ્રોમિસ લીધું તું કે યા મોલા આ ખાસી છાસ જેવા એ તારી પાસે ઈરાનમાં દીદાર કરવા નહીં આવી શકે, તને આવવું પડશે. અને એટલે 64માં જો તમારામાંથી કોઈ કરાંચીમાં હોય તો હાજરીમાં મેં 13 ડિસેમ્બરના એક સેન્ટેન્સ મા બાપના મોઢામાંથી નીકળ્યું કે એક સમય હતો મુરીદો મારી પાસે આવતા હતા, અને આજે એ સમય છે કે હું મુરીદોની વચ્ચે આવું છું અને તમને દીદાર આપું છું. ચલો મોલાના, તો અમારી કમજોરી અમારી કચાશ છતાં પણ ઇમામની રહેમત અમારા ઉપર ચાલતી રહે છે. દીનદારો, પેલો ડોક્ટર ઇકબાલે એક શેર કહ્યો ને, અને પછી આપણે આપણી સિરીઝ ઉપર આવીએ. હા, ઉર્દુમાં છે, જ્યાં જ્યાં હાર્ડવર્ડ હશે ને હું સમજાવવાની કોશિશ કરીશ કે આજે આપણી પણ એ જ હાલત છે. ઇકબાલ કે છે કે જીસ રિંદ કો પીને કા કરીના નહીં આયા. રિંદ કે છે શરાબીને, શરાબ પીવા વાળાને, અને કરીના એટલે શરાબ પીવાના એટિકેટ, શરાબ પીવાના તૌર તરીકા કે ભાઈ શરાબ કેમ પીવાય. તો ઇકબાલ કે છે કે જીસ રિંદ કો પીને કા કરીના નહીં આયા, ઉસ રિંદ પે સાકી કા કરમ દેખ રહે હૈ, કે જે શરાબીને પીવાનું ભાન નથી, જે શરાબીને પ્યાલો પકડવાનું ભાન નથી, એ શરાબીના ઉપર સાકી એટલે શરાબ પીવા વાળાની રહેમત હું જોઈ રહ્યો છું. જે ઢોળી જ રહ્યો છે, એ આપી જ રહ્યો છે, પણ પીવા વાળાને આવતું નથી કે કેમ પીવાય. અને પેલો વરસાવી રહ્યો છે, એની રહેમત વરસતી રહે છે. જે શરાબ આપણી એવી હાલત નથી દેખાતી, આપણે અમુક ખીરિયાઓ જેનો એટલો મોટો સવાબ છે, એટલો મોટો સવાબ છે. પણ હું જોઉં છું ગણેશ જમાતખાનામાં, નોટ ઇન કિંસાસા ઓનલી, દીનદારો આ ધાર્મિક ક્રિયા પ્રથાની મેં વાયસ 8 દિવસ કરી છે બોમ્બેની અંદર. 8 દિવસ સુધી આ મારી વાયસ ચાલી છે, અને પછી હું જમાતને સમજાવું કે જુઓ અમુક અમુક આપણી ક્રિયાઓ બાપ દાદા નથી મૂકી ગયા, એની પાછળ ફિલોસોફી છે, એની પાછળ આપણા આત્માની ભાવના છે, આપણા આત્માનો સ્વભાવ છે. પણ અજ્ઞાનતાના લીધે ઇગ્નોરન્સની અંદર આપણે મૂકી દેતા હોઈએ છીએ, આપણે છોડી દઈએ છીએ. કઈ ક્રિયા? ચાલો આજે પૂછો તમારા દિલને સવાલ, બધા જણા જેટલા અત્યારે આ હોલમાં બેઠા છે, હોલની બહાર છે, જમાતખાનામાં એન્ટર થયા તો હૈસંદા કેટલા જણા બોલ્યા? હલે અને કુરવાય બોલજે, ન બોલજે કઈ વાંધો નહીં, કે હલે છે તો બાપ દાદા તરફ છે. અને અગર જો હૈસંદાનો મને અવાજ સંભળાણો તો કાયમ પાયા કેટલા જણા બોલ્યા. હું નથી કેતો કે ચાલુ દુઆમાં, પણ જયારે આશાજીના જ્ઞાન બોલાતા હતા અને આપણે જમાતખાનામાં દાખલ થઈએ, દુર્ગત જમાત કે હૈસંદા, એક પણ સેન્ટ આપવો નહીં પડે આ શબ્દ બોલવા માટે, એક સેન્ટ નહીં. હજી દુઆ કરાવવા આવશો તો તમે પૈસા આપો છો, પણ ત્યાં એક પણ પૈસો નહીં. દીનદારો ઓનલી, એકદમ ફ્રી છે, ફ્રી ફ્રી ગિફ્ટ છે, શા માટે નથી લેતા? અરે એક આ તમે હૈસંદા વર્ડ બોલો ને તો ઇમામે અને પીરે શું કહ્યું છે ખબર છે? કે તમે એક એલિફન્ટ અલ્લાહના રસ્તાની અંદર તમે દાન કર્યું, તમે ખૈરાત કરી. એક એલિફન્ટ, એક હાથી લેવા તો જાઓ, એક એલિફન્ટ હમણાં જાઓ ખરીદી આવો, એક હાથી લેવા જાઓ, કેટલાનો થશે? હૈ જંદા કહેતા હસ્તીનું દાન, અને કાયમ પાયા કહેતા દાન તુરી. અને જે કાયમ પાયાનો જવાબ આપે છે ને, એને જાણે એક હોર્સ, એક ઘોડો ખૈરાતમાં આપ્યો, અલ્લાહના નામ ઉપર એક ઘોડો દાનમાં આપ્યો. આટલો મોટો સવાબ આપણે મૂકી દઈએ? હા, તો હવેથી ધ્યાન રાખજો દીનદારો. હા, ઘણી વખતે ભૂલાય જવાય, પણ જરા અટેન્શન થઈને દુનિયાને નીચે મૂકી આવો. સાજન કે ઘર જઈએ, આ સાજન નું ઘર છે મૌલાનું. સાજન કે ઘર જઈએ, સાથ ન લીજે કોઈ, પીછા ફેર ન દેખીએ, હોણી હોય તો હોય,
દુનિયાના વિચાર નીચે જોડા ઉતારો છો ને એની સાથે ઉતારી આવજો, અને પછી આવો અને ગુરુ કે જમાત કે હે સંતા, બેઠેલાઓ કહે કાયમ પાયા, અને જૈન આચાર્યનો પાઠ બોલાય છે. આગા અલી સદાતાર મા બાપનું ફરમાન છે કે બને ત્યાં સુધી દુઆ ચાલુ ન થઈ હોય તો પેલા દુઆ કરાવી લ્યો. કારણ તો અલી શાહે કીધું કે જિંદગી કા કોઈ ભરોસા નહીં, જિંદગી કા કોઈ ભરોસા નહીં, એટલે પેલે આવી આપણે દુઆ કરાવવા માટે. હવે દુઆ કરાવવાનું પણ કદાચ હું નથી કેતો કે આપણે કઈક બેઈમાન છે નહીં, પણ જયારે મુખી પાસે આવીએ છીએ, કામળિયા પાસે આવીએ છીએ, ઘણા ઘણા કે છે મિશ્રે છે દુઆ થી કરાય છે કીડા નારંજો. ભાઈ જ્યાં પૂછો ન આવડતી હોય એ વસ્તુ તમે પૂછો, શરમાજો નહીં. દુઆ કરાવતી વખતે ઘણી વખતે હાજરીમાં એમના ફોટા સામે જોઈએ તો બોલ તો બોલ તહસીલદાર તો વળી ક્યારે હસીએ કે મુખી સાહેબ કડે આવ્યા, ત્યાં તો પંજો લેતા લેતા કઈ ખબર અંતર પૂછાય કડે આવ્યા પૂરો થયો વગેરે, આવા પણ સીન જોયા છે નહીં. સાંભળો કેમ દુઆ કેમ કરાવે, સાંભળો. જબ તુમ ઘટ મે કરાવો દુઆ રે ભાઈ, હે જબ તુમ ઘટ મે હે કરાવો દુઆ, અરે મુખી કે સામે જુઓ સવારે ભાઈ, એ મુખી કે સામે એ જુઓ સવા, અરે મુખી ભી ઉસકે સામો જુએ રે ભાઈ, એ મુખી ભી ઉસકે એ સામો જુએ, કબ દુઆ તેરા ફલ પૂરા હોવે, ત્યારે ફળ પૂરું થાય, આખો સર્કલ છે ત્યારે પૂરી થાય. તો તો બહુ તકસીદાર બંધો સીધા એને જુઓ, અને પછી જયારે પંજો અપાય જાય ને અલી ઉલ્લાહ મુલા નેક ઉમેદ પૂરી કરે રદ બક્ષે, અને પછી હાજરી મામના પોતા સામે જુઓ ને આમ કરો તમે, પણ ફર્સ્ટ મૂકીને સામે આ દુઆ કરાવવાની. હવે વધારે એમાં સમજાવવાની મને જરૂરત નથી, જિંદા અવ્વલ છોકરો ખાટવા માટે આવો છો ને ઘણા જણા, ઘણા જણા શું કરે છે, કદાચ મેં 81માં જોયું હશે કેન્યામાં કે ત્યાં ખબર નહીં, ઇન્ડિયામાં બી કદાચ ત્યાં થતું હશે કે જે છોકરો ખાટનાર હોય એ પોતે નથી આવતા પણ કોઈકને મોકલી આપે. તો આમ શા માટે તમે શરમાવ છો, ત્યાં તો આપણને એમ લાગે છે કે કોઈ નારનો ચણે એટલો વડો એ કરે નહીં, તમે દેખાવા માટે નથી કર્યો ને. દિનદારો જે અવ્વલ છોકરો ખાટે છે લાખ શિલિંગમાં કે 3000 શિલિંગમાં કે 11000 શિલિંગની અંદર, તો તમે પ્રેમથી ખાટો છો ને. અવ્વલ છોકરો મીન્સ વોટ, કે આ આખો છોકરો જાણે તમે પકાવીને ઘરેથી લઈ આવ્યા અને તમે એ આખો છોકરો આખી મહેમાની જેટલી બી ચીજો પડી છે એ હાજર ઇમામને તમે અર્પણ કરી, અવ્વલ છોકરો ફક્ત છોકરો એ તમે અર્પણ કરી, તો બીજાના હાથે શા માટે પૈસા મોકલાવીએ. અને આવે ને મુખી સાહેબ પાસે એટલે પૈસા આપીને થાય રવાના, જાણે દુકાનમાં કેમ માલ લીધો આપણે રવાના થઈ ગયા. અરે આ અવ્વલ છોકરાનો તરીકો છે, તમે હાજર ઇમામને મહેમાની કરો છો, તમે આવો હંબલ થઈ તમે ઝૂકીને પૈસા આપો મુખી બાપાના હાથમાં, અને તમારો હાથ આમ ફેરવો કે આ બધું યામોલા તને અર્પણ કરો છો, અને પછી એ હાથ અમારા મોઢાના ઉપર ફેરવો, યામોલા આ બરકત મને આપજે, કુલ જમાતને આપજે, તમને બક્ષવો હોય જેને પણ, પણ આમ હાથ ફેરવો અને દેખાદેખી નહીં કરજો. દિનદારો નાંદીની અંદર કે અવ્વલ છોકરાની અંદર દેખાદેખી નહીં કરજો, કે ખોટી ચડાચડી નહીં કરજો. દિનદારો યાદ રાખજો, હું ઘણી વખતે સાચી વસ્તુ કહું છું. હા દિનદાર, હવે બાબુલભાઈ બી વધતા હોય ને, બાબુલભાઈના ફ્રેન્ડ પણ વધતા હોય, 11000 12000 13000 14000 15000 16000 17000, બાબુલભાઈ ને એમ કે પાસે વટ રખણ જોઈએ, ને તો પછી જમાત ને એ કે એના બાબુલભાઈ હરી ગયા. અને જે આવા વિચાર કરે છે ને જમાતની અંદર પણ, જમાતની અંદર સમજો કે બાબુલભાઈ નહીં ખાટી શક્યો, છોકરો આપી દીધો, સ્ટોપ થઈ ગયા, 18000 સુધી ખટ્યા અને પછી સ્ટોપ થઈ ગયા, અને જે સામે વધતા હતા એ લઈ લીધા, તો કોઈ વિચાર કર્યો કે હા બાબુલ કડકો થયો, અરે પૈસા ઓછા થઈ ગયા. આ ગુના છે, ઇમામે કીધું ને કે ઘણા ઘણા જમાતખાનામાં આવે છે ગુના લઈને જાય છે, અને કોમ્પિટિશનની ભાવના નહીં રાખજો.
નાંદીની અંદર પણ કોમ્પિટિશનની ભાવના નહીં રાખજો. તમે ભાવના રાખો કે હું જે કઈ કરું છું મૌલા માટે કરું છું, મૌલા તરફના પ્રેમ માટે કરું છું. હું આ વસ્તુ લઉં છું નાંદીની અંદરથી, હું નૂરાની માલ લઉં છું નાંદીમાંથી, કે જે નૂરથી ભરપૂર છે એ ભાવના. અને લગભગ આપણે એ જ ભાવનાથી કરીએ, પણ ઇન્સાન છે ને ક્યારેક ક્યારેક એનો ઈગો ચડી આવે, કોમાન જે છે ને એ ચડી આવે જિંદારો. એટલે આ વસ્તુ મેં પૂરી કરી, એના એની અંદર વધારે મને કઈ નથી કેવું. પણ ઘણા સવાલો આવે છે કે નાંદી જે છે એ આપણે બીજા કોઈને આપી શકીએ કે નહીં, કે આપણા ફ્રેન્ડ ઘરમાં આવે ને નાંદી ખાય તો કઈ વાંધો કે નહીં. જો ફ્રેન્ડ ઘરમાં આવે અને નાંદી પડી હોય અને ખાય તો એમાં કઈ વાંધો નથી. પણ મેં અલગ અલગ ગેધરિંગમાં કહ્યું છે, આખી જમાતમાં નથી કહ્યું. જુઓ, જયારે બી તમે નાંદી લ્યો કે જે બી જરૂરત તમને મળે, ફક્ત એક આદત પાડો કે પેલે તમે એમાંથી તરત જ ચાખી, ભલે એક કણી જેટલું ચાખો, પણ નાંદીમાંથી એક ચીજ તમે પેલા ખાઓ, બચ્ચાઓને આપી દો. એનો જે પાવર છે ને એ પાવર તમે લઈ લ્યો પેલા જુરાની અંદરથી બી. અને પછી ઘણા ઘણા ફેંકી દેતા હોય છે કે ભાઈ એટલો બધું અચીવ્યા અને ખાવાય નો નહીં, એટલે ડસ્ટબિનમાં નાખી દે. તો ડસ્ટબિનમાં નાખો એના કરતા તમારા સર્વન્ટ્સને આપો તો કાંઈ વાંધો નથી, કોઈના પેટમાં જાય કાંઈ વાંધો નથી. અને ઘણા જણા એ સવાલ કર્યો કે મિસ્ત્રી સાહેબ, ફર કોબવાળા માટે નાંદી લઈએ કે નહીં? નહીં, એમાં ગુના છે. ઇન્ડિયામાં થાય, બાજુમાં ઇશ્નાસ રહેતા હોય ને તો કે સકીનામાંથી આંજે સકલી નાંદી ગીની ગીની જાતો, સંસાર બહુ સારો હશે સાંજો, એટલે સકીનામાંથી લઈ લે. ખબર નથી, નહીં આવી રીતે નહીં કરજો. ફર કોબ માટે ચાહે કરીને નહીં લેતા. એટલે આ સબ્જેક્ટ પૂરો થઈ ગયો. અને સુકરીતની વાત પરમદાડે અધૂરી રહી ગઈ હતી કે ભાઈ પેલા પ્લેટની અંદર સુકરી નાખતા હતા, પછી એનું થયું શું? એટલે પછી મેં છે ને બુઝુર્ગોને જમા કર્યા, બુડા બુડાઓને. મેં કીધું કે ભાઈ આ શું છે, તમે મને સમજાવશો કે આ સુકરી શા માટે નાખવામાં આવે છે દરેક ગામની અંદર? તો પછી અમુક બુઝુર્ગોએ કીધું કે મિસ્ત્રી સાહેબ, અમે છે ને સુકરીતમાંથી દસોન કાઢીએ છીએ, બરાબર? આ કઈ મગજમાં ઉતરે છે મારું કે સુકરીતમાંથી દસોન કાઢીએ. તો પછી મેં કીધું કે બદામ પિસ્તા વાળો જે લાડવો મળે કેસરનો, એ તો આખો ઝડપ કરી દઉં, એમાંથી દસોન નથી કાઢતા. મેં કીધું ભાઈ ક્યાં લખેલું છે કે સુકરીતમાંથી દસોન કાઢો, ક્યાં લખેલું છે, ક્યાં છે જ્ઞાનમાં? હા, બોમ્બેમાં એ પ્રમાણે થાય છે. શું થાય છે ખબર છે? કે અમારે ત્યાં એક પ્લેટ ખાલી રાખવામાં આવે દરખાના ને કરીમાબાદની અંદર, અને જે માણસો સુકરીત છે ને, એટલે વન નયા પૈસા અમારો નવો પૈસો ઇન્ડિયાનો, અથવા પાંચ પૈસા પાંચ કેની એ એક પ્લેટની અંદર નાખી દે કે ભાઈ ઇમામના ઘરની સુકરીત આપણને મળી છે, એના શુક્રાના રૂપે પાંચ પૈસા એ લોકો બાજુ પર એ કરી શકો છો. જે પૂરી મળે ને એ પૂરી લઈ લો. અને પછી તો દરેક ગામમાં એ વસ્તુ બંધ થઈ ગઈ, એ પ્લેટ હટાવી દેવામાં આવી. એટલે આ સુકરીતની વસ્તુ પૂરી થઈ. અને પરમ દાડે આપણે મૈયતની અંદર હતા, એક આપણા જિંદાર મોલાને પ્યારા થયા, ખુદાને રહેમતે પહોંચ્યા. કબ્રસ્તાનની અંદર જે કુલની માટી આપવામાં આવી, એ કુલની માટી શું છે? તો બધા ઉપાડી ઉપાડીને બસ નાખી દીધી માટી જિંદારો. કુલની માટી, કુલ મીન્સ તમે જે માટી લ્યો એ માટી ઉપર ત્રણ વખત કુલુ અલ્લાહુ અહદ પડો, એટલે કુલની માટી કહેવાય. માટી લ્યો ને હાથમાં, કુલુ અલ્લાહુ અહદ, અલ્લાહુ સમદ, લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ લહુ કુફુવાન અહદ, એટલીસ્ટ એક ટાઈમ પણ પડો. અને પછી એ માટી, એ પડેલી માટી તમે એને આપો, એ તમે એને જાણે આખો કુરાન એ મરહુમે પડ્યો એટલો સવાબ છે. ત્રણ વખત કુલુ અલ્લાહુ અહદ પડે તો જાણે આખો કુરાન શરીફ એને વાંચન કર્યું એવો આપણે એને સવાબ બક્ષીએ છીએ. એટલે આ કુલની માટી. અને જયારે કાંડ આપવામાં આવે છે ને, મરદ માણસો જે કાંડ આપે છે, તો એક વાત ધ્યાનમાં રાખજો કે જે માણસ ફ્રન્ટમાં હોય એ મહેરબાની કરીને તમે માથા ઉપર જનાજાને નહીં લેજો ક્યારે પણ. તમે એક વિચાર હંમેશા કરો કે આપણા મૈયતની અંદર ફર કોમ પણ આવે છે, મુસ્લિમો આવે છે, ઇશ્નાસરીઓ આવે છે, ઓડાઓ આવે છે, સુન્ની લોકો આવે છે. આપને ખબર છે ઘણી વખતે આપણી ટીકા થાય છે, આપણે ટીકાને પાત્ર બનીએ છીએ. અને શું એ લોકો ટીકા કરે છે ખબર? કે દેખો, એ લોકો કહેતે હૈ કે આગા ખાન આલે નબી ઔલાદે અલી હૈ, ઇનકો ઇતના ભી પતા નહીં હૈ કે જનાઝા કૈસે ઉઠાએ જાવે, ઇનકો ઇતના ભી આવી ક્રિટિસાઇઝ કરે છે એ લોકો. એ તો એક બહુ સારું કર્યું તમે લોકો નીચે જનાઝાની નમાઝ પડાવીને, કે તમે ઘેર કોમની નીચે ના આવવા દીધા, તમારી કઈ એ કાનૂન છે, બહુ સારું કર્યું. ન તો જો તમે એને નમાઝમાં સામેલ કરો ને, હું કહું છું મુસલમાનો મારે આપણને જોડા મારે, જે પ્રકારની આપણે જનાઝાની નમાઝ પડાવીને જિંદારો, અરે તાજુબ થાય છે.
કે નમાઝે જનાઝા કેમ પડવી એ અમને નથી ખબર. યા ખુદા માફ કરજો, દીનદારો જમાત ચિંતાની જમાત મને માફ કરજો, કે જનાઝાની નમાઝ ખાને કાબા તરફ રાખવામાં આવે જે પ્રમાણે મુસલમાનો મસ્જિદની અંદર ખાને કાબા તરફ પોતે નમાઝ પડે છે, તો જનાઝાને પહેલે એ પોઝિશનમાં રાખો, પછી જમાત પાછળ ઉભી હોય અને નમાઝ પઢાવનાર આગળ ઉભો હોય, અને એ પ્રમાણે જનાઝાની નમાઝ થાય દીનદારો, એ પ્રમાણે જનાઝાની નમાઝ. એટલે ધ્યાન રાખજો. અને કાંધ આપો છો ને તો જે વખતે એક ભાઈ આગળ બોલતા હોય છે લા ઇલાહા ઇલ્લલ્લાહ, પણ આપણો ટર્ન આવ્યો ને કાંધો આપવાનો, તો આપણે પણ મનમાં બોલીએ કલમે પાક કલમે સાદત અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદ, પૂરો કલમો બોલો, ફૂલ કર્મો બોલો. તમે સવાબ જ પહોંચાડવા માંગો છો ને, કલમે પાક કલમે સાદત અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદ રસૂલલ્લાહ. જ્યાં સુધી તમે કાંધ આપો, ફર્સ્ટ છેડો બીજો છેડો, પછી ત્રીજી સાઈડ ઉપર ફર્સ્ટ છેડો બીજો છેડો, કલમે પાક કલમે શહાદત અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદ રસૂલલ્લાહ. બસ મને લાગે છે કે જનાઝાની અંદર મને શું સમજાવવાનું હતું. હવે એક વસ્તુ જે રહી ગઈ છે અને તે છે સુખા અને માનતાની, સુખા માનતા, અને એમાં ખાસ કરીને લેડીઝ લોકો ઇન્વોલ્વ હોય છે. મને ઘણા સવાલો પૂછાણા હતા કે ન્યાણીઓ જમાડવાની પ્રથા છે અને એક પ્રથા છે બીબી ફાતમાની થાળીની, તો હું આપને અરજ કરું કે બીબી ફાતમાની થાળી માટે અને બીજી એક ક્રિયા માટે મૌલાના હાજર ઇમામે કોન્ફરન્સની અંદર કહ્યું હતું કે એને એન્કરેજ કરવામાં ન આવે. અમારે ત્યાં બીબી ફાતમાની થાળી ઘરોઘર થતી હતી અગાઉ. હવે આ બીબી ફાતમાની જે થાળી છે ને, એ એકચ્યુઅલી આપણી ક્રિયા નથી, ઇશ્નાસીઓની ક્રિયા છે. આ ન્યાણી જમાડવાની ક્રિયા પણ આપણી નથી, એ ઇશ્નાસીઓની ક્રિયા છે. અને અગર વધારે તમે અભ્યાસ કરો ને તો બીબી ફાતમાની થાળી એ ઇસ્લામની ક્રિયા પણ નથી, ઇસ્લામની ક્રિયા નથી આ. અગર ઇસ્લામની ક્રિયા હોતે તો જ્યાં બીબી ફાતમા પૈદા થયા મક્કા મદીનાની અંદર, તો ત્યાં ક્યાં કેમ બીબી ફાતમાની થાળી નથી થતી અરબોની અંદર? કે માતા ફાતિમા જ્યાં હતા, જ્યાં હજરત નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જન્મ લીધો અને જ્યાં મદીનાની અંદર ઇસ્લામનો પ્રચાર કર્યો, તો ત્યાં થાળી બાળી કઈ નથી. અને એટલે મેં કીધું કે ઇસ્લામિક પ્રથા નથી. અગર ઇસ્લામિક પ્રથા હોય બીબી ફાતમાની થાળી, તો ઇસ્લામ મચ્છી ખાવાનું ના પાડે, ઇસ્લામ ગોશ્ત ખાવાનું ના પાડે, ઇસ્લામની અંદર પેલો કિસરનો ટીકો લગાવવો એ હરામ છે, ટીકો લગાડવો એ ઇસ્લામમાં હરામ છે. અને 62 ની અંદર મૌલાના કરીમ હાજર ઇમામ જયારે ભાવનગર ખાતે પધાર્યા અને કાઠિયાવાડની અંદર જે હિન્દુ રિવાજ થોડા ચાલી રહ્યા છે અને લાડીઓ એ બધા ટીકા લગાડેલા હતા, કારણ કે હિન્દુ લોકોની માન્યતા છે કે આ જે સાઇન છે ને ચાંદલો લગાડવો, તો જાણે કે એનો ધણી અમર રહે, અખંડ સૌભાગ્ય એનું રહે. તો મૌલાના હાજર ઇમામ પ્રેસિડેન્ટ તરત જ બધાના ચાંદા ભૂસાવી નાખવામાં આવ્યા અને પછી મૌલાના હાજર ઇમામે હસ્તમિલાપ કર્યા. આપણે કેસરના ચીલા કરીએ તો ઇસ્લામિક પ્રથા છે? નહીં. પણ હિન્દુસ્તાનની અંદર હિન્દુ લોકોની અંદર ઘણા વ્રત છે, મંગલા ગોરી વ્રત છે અને બીજા વ્રત છે, એ વ્રતની અંદર બધું આવું જ થાય છે. જેમ આપણે કરીએ છીએ ને બધી ક્રિયા, એ હિન્દુ લોકો પણ આવી ક્રિયા કરે. પણ આપણે એ સતી જોતી કે ભાઈ ઇસ્લામમાં કઈ સતી થયા છે, તો કે બીબી ફાતમાથી મોટી સતી કોઈ નહીં, એટલે આપણે એને ગોતી. હવે એ લોકોમાં બીજી સતીઓ હતી, જે હિન્દુ સતીઓ બધી થઈ ગઈ કે તારા રાણી થઈ ગઈ ને મંગલા થઈ ગયા ને, એટલે એના ક્રિયા કરે, તો એ ઇસ્લામિક પ્રથા નથી. હા, તમને કરવી છે ક્રિયાઓ, મેં આપને બતાડ્યું છે. ફરી આજે જ્ઞાનનો એક પાઠ હું લઈ આવ્યો છું કે આપને માનતા કરવી છે. જો જ્ઞાનની અંદર આવ્યું શાહદી એ તબાયા રે ભાઈ, એ શાહદીએ તબા એ યું પરમાયા. ઇમામ હાદી, અરે જીસ પર મુસીબત હો બે કોઈ, અરે આવે ખાને કે અંદર સોઈ, ખાનામાં આવો પછી અરે તસબી બાર તો
કાઢીયાકાર રે ભાઈ બાર તસ્બી હાથ તો દાણાની બાર દ્રઢ વિશ્વાસે તાકુ નિરાધા એકદમ પાકા વિશ્વાસે બાર તસ્બી કાઢો હા હવે કરવું શું જપે ચાહ પીર કા ઉસ મે નામ રે ભાઈ સાત પીર નું નામ શીર્ષા 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 સો દાણા પૂરા એમ બારસો દાણા અને એક પૂરી થઈ જાય ને આ બાંગો આવી જાય અને એક સીધો કરો પછી કે છે તો ઉસ મુનિવર કા હોવે સબ કામ રે ભાઈ મુશ્કિલ સબ ઉસકી કળ જાવે રે ભાઈ જે સુખ માર્ગ જુગ મારે પાઈ રે ભાઈ મુસીબત કબ ટળ જાય અને પછી મેં અગાઉ તમને કીધું છે એક બે વાયસ ની અંદર કે એવરી ફ્રાઈડે એની એક જ્ઞાન માં છે સત્વેણી ની વેલમાં એવરી ફ્રાઈડે તમે દૂધ કાઢો દૂધ મિલ્ક જેટલી બી તમારી શક્તિ હોય જ્યાં સુધી તમારી તકલીફ ચાલુ હોય તમે એ દૂધ કાઢો જેને કીધું છે અને જુઓ સરકાર સુલતાન ઉષાએ ફરમાયું દો તસ્બી સલવાત કી સોદાની સવારના ખાનામાં આવી બે તસ્બી સલવાત ની કાઢો સોદાનાની અને પછી સીધો આપો અને પછી માંગો જે બી તમારી નિયત હોય ઘણી બધી વસ્તુ છે પણ હજરત ઇમામ સુલતાન મુસાએ ફરમાવ્યું છે જે મેં તમને પરમદાળે ફરમાન સંભળાવ્યું કે જમાત ખાને સિવાય કા ગિદર કા ભી માનતા અભી રખના નહીં જમાત ખાને સિવાય કા તુમ માનતા અભી રખેગા ઓર ગિદર કા હમ તુમકો માફ નહીં કરેગા એક કઈ માફ કર દેતા હૈ દરબાર નો ફરમાન છે લેકિન આજ કે બાદ અગર જમાત ખાને કે સિવાય માનતા કરેગા હમ તુમકો માફ નહીં કરેગા અભી હમ માફ કરતા હૈ એટલે કોઈ મુશ્કેલી હોય તકલીફ હોય દુનિયા છે દીનદારો તો આપણા મસ્જિદ ની અંદર ઘણા રસ્તા છે બીબી ફાતમા ની તસ્બી કાઢો સુબાનુલ્લાહ અલહમદુલિલ્લાહ અલ્લાહ અકબર આવું હવે એક એક્ઝામ્પલ સાંભળીએ બહુ ફાઈન બોમ્બે ની અંદર છે ને લેડીઝ સતાડા ચાલતા હતા અમારે ત્યાં દરખાના ની અંદર લેડીઝ સતાડા ચાલે છે રમઝાન મહિનાની અંદર અને મોરમ મહિનાની અંદર એટલે ત્રીજો કે ચોથો સતાડો તો મને ખ્યાલ નથી હું નીચે ઉતર્યો તો એક ભાઈ મને મળ્યા આપણા ઇસ્માઇલી ભાઈ મને કહે છે મિસ્ત્રી સાહેબ તમારે તો બહુ કામ હે મેં કીધું કે ભાઈ હમણાં તો હું કોલેજમાં જાઉં છું પણ આપણે આવતીકાલે મળશું એટલે નેક્સ્ટ ડે વાઈફ પતી ગઈ એટલે તસ્બી નીકળી ગઈ સતાડાની અમે જમાતખાનામાં એક ઠેકાણે બેઠા તો મને આખી હિસ્ટ્રી કે છે જો એ માણસ હું તમને પછી નામ આપું છું એડ્રેસ આપું છું અને ક્યારે બોમ્બે જાઓ તો દરખાના જમાતખાનામાં બે ત્રણ જણા જ ખુરશી ઉપર બેસે છે જે બીમાર હોય છે એમાં એક ભાઈ એ હોય મોટા જાડા છે ચશ્મા વાળા અને તમે નામ થામ બધું આપો છો મને કે મિસ્ત્રી સાહેબ મારી માં ઈશ્નાશ્રી હતી એ ભાઈ મને કહે છે કે મારી માં ઈશ્નાશ્રી હતી અને એનું નામ હતું મરિયમભાઈ તો કે મારા બાપાનું કઈ અફેર થઈ ગયું અને એ ઈશ્નાશ્રી બાઈ સાથે મારા બાપાએ લગ્ન કર્યા હવે એની ઇસ્માઇલી બનાવી એ મરિયમભાઈ ને એ ભાઈના બાપાએ ઇસ્માઇલી બનાવી એ ભાઈ ઇસ્માઇલ એ ભાઈ ઇસ્માઇલી છે પણ કેવી ડામાડોળ ની ચુસ્ત ઇસ્માઇલી એ ભાઈ મને કહે છે મિસ્ત્રી સાહેબ મારી માં ચુસ્ત ઇસ્માઇલી બની અને આસ્તે 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 એટલી પાકી થતી ગઈ અને પછી લગ્ન બી થઈ ગયા અને મારી માને પહેલું બાળક આવ્યું મારી માં કો પહેલા બચ્ચા આયા હું પહેલા બચ્ચા 12 મહિને કહેવાને તો કોઈ બી બીમારી નહીં થઈને મર ગયા ચલો મોડાથી મરજી એક સાલ કે બાદ દૂસરા બચ્ચા આયા વો 6 મહિને કા હોકે મર ગયા તીસરા બચ્ચા આયા વો 8 મહિને કા હોકે મર ગયા ચોથા આયા વો મર ગયા પાંચમા આયા વો મર ગયા છઠ્ઠા આયા વો મર ગયા 10 ઔલાદ મર ગઈ બીમારી કુછ નહીં ડોક્ટર હેરાન થઈ જાય ડોક્ટરો હેરાન થઈ જાય કે આ છે શું ભાઈ બીમારી કઈ નથી એને ચેક કરે છોકરાને પણ કઈ ખબર ના પડે અને કે સરકાર સુલતાન મૂસા પધાર્યા બોમ્બે ની અંદર એટલે એ લોકોએ મહેમાની કરી હવે ઘણી વખતે મહેમાની કરતા એવી રીતે મહેમાની કરી અને એ વખતે કે મારી માં છે ને પ્રેગ્નન્ટ હતી અને 11મો બચ્ચો કે પેટમાં હતો અને સુલતાન મૂસા મહેમાની ની અંદર આવ્યા મહેમાની કબૂલ કરી ખાના વધાન દુઆથી તો ભાઈ રડે છે મરિયમભાઈ કે મારી માં રડે છે તો સુલતાન સાહેબ પૂછે છે અમ્મા કાય કો રોતા હૈ ક્યા બાત હૈ તો એનો ધણી કહે છે કે ખુદાબેન આ ફાઇલ છે
डॉक्टर ने अने अंदर रिपोर्ट छे बता क्या है मैटर क्या है तो के खुदाबिन कितनी बहुत औलाद हुई सब मर गए मर गई कितनी औलाद मर खुदा ने 10 औलाद मर गए। अच्छा डॉक्टर क्या बोलता है खुदा ने डॉक्टर का रिपोर्ट फाइल के अंदर है मौलाना सरकार सुल्तान उसका जोवा मांगे बधु रिपोर्ट बधा नॉर्मल छे। हवे जो इमाम सुल्तान हुसैन फरमान छे के हम तुम्हारा डॉक्टरी पना करने को नहीं आया है आखू फरमान छे कलामी उबिन बाद पहला ने अंदर आ बुक में फरमान छे के तमारा माथी घना जना समझे छे के साहेब बीमारी माथी सारा करवा वाला छे साहेब बीमारी माथी सारा करवा वाला छे पण ए जमा तो हूँ तमारो डॉक्टर नथी तमारा माथी कोई ने जरा पेट में दुखावो थाय छे तो मारा पासे आवीने कहेशे के साहेब मने पेट में दुखे अरे घना जना घना ने कोई माथू दुखे के छींक आवे तो के साहेब मने छींक बहु आवे छे अरे साहेब आना मत सुल्तान हुसैन फरमाव्यू के जारे डॉक्टर हाथ धोई नाखे अने कोई इलाज न होय पछी तमे मारी पासे अरज करो तो ए ए कायदा नी वात छे। तो आज आज कहते तो मौलाना सरकार सुल्तान सा रिपोर्ट जोयो अने पछी पेला भाई मने के निश्चय साहेब मेरी माँ ने बताया के सुल्तान मोहम्मद साहेब फाइल राखी दीधी अने पछी आंख बंद करीने बैठा जो अहीं हवे इमाम नी इमामत काम करे छे आंख बंद करीने बैठा थोड़ी मिनिट आंख बंद राखी अने पछी आंख खोली ने ए मरियम भाई ने कहे छे अम्मा तुम तो बच्चा सेता है बोले हाँ खुदाबिन हम बोलेगा ऐसा करेंगी हूँ तने कहूँ ए प्रमाणे करीश तो के खुदाबिन जरूर करेगा खुदाबिन जरूर करेगा। अच्छा तो देखो अभी जो बच्चा पैदा हो गए इसको तुम तुम्हारा दूध मत पिलाना ये मेरा फरमान है तुम आमीन। देखो बराबर ध्यान रखना अभी तुम्हारा दूध मत पिलाना उसको। अने ए वक्त बॉम्बे में इस्माइली जनरल हॉस्पिटल दरखाना जमातखाना नी पाछळ हती अने डॉक्टर करमाली मरहूम ए असिस्टंट डॉक्टर हता अने एमना हाथमां मरियमभाई नो केस हतो बीजा मोटा डॉक्टर पण हता अने करमाली डॉक्टर पण हैरान हतो एना धणी ने कहतो के खबर नहीं कि आ केम बच्चा मरी जाय हवे मेहमानी में आ प्रसंग बनी गयो अने पछी 11मो बाळक पैदा थयो अने ए बाळक माशाल्लाह सलामत रह्यो अने डॉक्टर करमाली ने खबर पड़ी कि इमाम सुल्तान मोहम्मद शाहे आ प्रमाणे फरमान कर्यु छे કે કીધું છે કે બચ્ચાને છાતીનું દૂધ ના પીવડાવું એટલે ડોક્ટર કરમાલીએ જયારે એની સ્વાવળ આવી ને ડિલિવરી આવી એટલે પછી ડોક્ટર કરમાલીએ એ બાઈનું દૂધ લીધું અને દૂધ લઈ અને એને લેબોરેટરીમાં મોકલ્યું તો રિઝલ્ટ આવ્યો શું રિઝલ્ટ આવ્યો કે એ માના દૂધની અંદર પસના જમ્પ આવતા હતા પરુના જમ્પ આવતા હતા અને એની છાતીની અંદર માના છાતીની અંદર એ ગાંઠ હતી નાની અને એ ગાંઠના હિસાબે પેલું દૂધ પણ પોઈઝન વાળું બની જતું હતું અને બચ્ચાઓ મરતા જતા હતા અને પછી પેલો ભાઈ મને શું કે ખબર કે મિસ્ત્રી સાહેબ વો 11મા ઔલાદ હે ને વો મેં હું મેરી માં કા બસ એક હી બચ્ચા બચ્ચા હે અને એનું નામ હબીબભાઈ લાખાણી ડોંગરી ઉપર રઝાક ચેમ્બર મારીએ છે સેકન્ડ ફ્લોર ઉપર રઝાક ચેમ્બર તમે ડોંગરી પર પૂછજો કોઈને અને ક્યારે બી દરખાના જમાતખાનામાં જાઓ તો એ પાછળ બેઠા હોય છે જાડા ચશ્મા વાળા માથા પર થોડી કાલ છે મને કહે છે કે દેખો મિસ્ત્રી સાહેબ મેં અને પછી શું કે ખબર મિસ્ત્રી સાહેબ મેં 20 વર્ષ કા હુઆ ને તો મેરા ફ્રેન્ડ સર્કલ અચ્છા નહીં થા અચ્છા મીન કે દરગાહ પે જાવે હજરત અબ્બાસ કે મિંબર પે જાવે તો મેં ભી જાઉં તો કે મારી માં ને ખબર પડી ને તો મારી માએ મને બોલાવ્યો અને મને કહે છે હબીબ મેં સાંભળ્યું છે કે તું દરગાહ ઉપર જાય છે તું હજરત અબ્બાસ ના મેમ્બર ઉપર જાય છે તો કે હા માં તો કે શા માટે જાય તો કે માં બધા જાય છે કે ત્યાં પૈસા નાખવાથી બહુ સારું થાય અને આપણા દુઃખ દૂર થાય તો કે હવે તું જા આજે જા પાછો અને દરગાહ છે ને એ દરગાહ ઉપર જે તિજોરીમાં તું પૈસા નાખે ને એ પૈસા એ તિજોરીની ઉપર શું લખેલું છે એ તું વાંચી આવજે અને હજરત અબ્બાસ ના મેમ્બર પર જે તિજોરી પડી છે ને એના ઉપર જે પટ્ટી મારેલી છે ને એ બી તું વાંચી આવજે તો આપણા દરખાના જમાતખાના ની અંદર નીચે હજરત અબ્બાસ નું મેમ્બર છે અને દરગાહ ની અંદર પણ ત્યાં એક પેટી રાખવામાં આવી એ દરગાહ આપણી માલિકીની અને હસનાબાદ ના પણ મેમ્બર છે એટલે પેલો અભિભાઈ મને કે મિસ્ત્રી સાહેબ મેં તો સબ પેટી પે પડતી આયા તો ઉચ્ચો પર લીધેલા હતા કે આ પૈસાની માલિકી હજરત ઇમામ સરકાર સુલતાન મોહમ્મદ શાહની છે તો કે હું મારી માં પાસે આવ્યો જો માં ઇસનાસ્તી હતી દિનદારો માં પાસે આવ્યો ને માં ને કીધું કે માં
आ तो एना पर लखेलू छे के हजरत इमाम सुल्तान मुशा नी मालिकी छे, तो गांडा सीधो डायरेक्टर जेने आपने तू त्यां अहीं 100 रूपियो नाखेस, अहीं 100 रूपियो नाखेस, तो तू जमात खाना मां आवीने मुखीना हाथ मां 100 रूपियो आपने तो मुखी तने हजरत इमाम वती खाना वदन तो छे, अने के ते दिवस थी मारी लाइफ चेन्ज थई गई। अने आज दिवस सुधी मिस्त्री साहेब नो सुखा नो मानता बार नी क्याय नहीं कि हाँ क्यारे तकलीफ कई आवी जाए तो अपने कई कई मानता करी लिए कि जमात खाने में से झाड़ू निकालना है कि सात दिन तस्बी निकालना है, एटले घना बधा रस्ता छे। अने अगर तमे क्या सुखाओ मानी होय बार नी त्यार नी तो आ मुखी साहेब पासे पावर छे, तमे आवो मुखी साहेब पासे अने मुखी साहेब तमे छाटो नाखी आपशे। अने जे कई एवी मानता होय दीदी फातमा नी के न्याणी खवड़ावानी ए पहले कम्प्लीट करी लियो, અને પછી નિયત કરો કે હવે એવી કોઈ માનતાઓ આપણને નથી રાખવી, એટલે એ ધ્યાનમાં રાખજો। અને હવે હું આવું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, અને એ છે દસોનનો સબ્જેક્ટ। ઓ જમની દાસી કહીએ અને રેણી જગાઈએ આપ, હવે સાંભળજો, પોતાના હકની કમાઈ કરીને ખાઈએ અરે તો નિંદરા ના આવે પાસરે, પ્યોર હોય ને એકદમ પ્યોર, નિંદરા ના આવે પાસે આવે જ નહીં, બધી સુસ્તી ગફલતી ઉડી જાય। તો હવે એને આસ્તે આસ્તે પ્યોર કરવાની કોશિશ કરો, ઇન્શાલ્લાહ પરમ દાડે આપણે પાછું એ વસ્તુને આગળ ચલાવશું। એટલે ત્રણ ટાઈમની દુઆ અને દસોન જે ફંડામેન્ટલ છે, ઇમામે કહ્યું કે પાયો છે, ખુદાના હાજરીમાં અમને સુખી રાખે, સલામત રાખે, આબાદ રાખે। યા મોલા હકીકત સમજ આપજે, યા મોલા તારા તરફની મોહબત આપજે, યા મોલા નાફરમાનીના કામથી બચાવજે, યા હાજરીમાં જાહેર બાતુન ગુનાહોને માફ કરજે, અને વેલો આફ્રિકા ખાતે પધારી, કિન્તાસા ખાતે પધારી, તારા જાહેરી અને બૈતુલ ખયાલની વનગીની અંદર તારા બાતુની દીદાર નસીબ કરજે। જમાત હૈ જંદા સલવાત પર લામ્યા।